giving you the respect. No, sir, no, coming back. Arey, I can always give you example. So what I'm trying to tell you, કે આપણે આપણા ભારત દેશ માટે કરવાનું છે. મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, મારા માટે અત્યુત્તમ એમ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા ભારત દેશ માટે, કારણ કે જ્યાં સુધી ભારત દેશની તરક્કી ના થશે ત્યાં સુધી આપી નથી થવાની, અને જ્યાં સુધી આપી નહીં થશે દેશની નહીં થશે. એટલે વી ટોક ઇન ધેટ રિસ્પેક્ટ, નોટ ટુ મેં કુત્તા બિલ્લી ભાવ ભાવ. દેશની તરક્કીની જરૂર છે. વી ડોન્ટ ટોક અબાઉટ દેટ, વી એક્ટ એકોર્ડિંગલી દેટ. તો મારે હવે ત્રણ મુદ્દા હતા જે વચમાં પાછું આપણે બીજે ડાયવર્ટ થઈ ગયા, કે એન્જિનિયરિંગનો પ્રશ્ન. હિમાંશુભાઈ વડીલ છે, એમણે કીધું કે એન્જિનિયરિંગ કોલેજો ખુલતી નથી. હિમાંશુભાઈ, જો અત્યારે એન્જિનિયરિંગની સીટ્સ એટલી બધી વધારે છે કે જેટલા લોકો, જેટલા 12th એ ગ્રુપમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે, એમને તો પ્રવેશ મળી જાય છે, છતાં પણ સરપ્લસ રહે છે. એવામાં ગવર્મેન્ટ નવી કોલેજો ખોલીને એમાં નુકસાન ન કરે. પણ મેડિકલ, હું પોતે ડોક્ટર છું એટલે મને ખબર છે કે મેડિકલ કોલેજમાં પહેલા એવું હતું, તમને ખ્યાલ હોય કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ભૂતકાળમાં, ત્યારે 12th સાયન્સનું રિઝલ્ટ આવે ત્યારે મોટા બોર્ડ લાગતા. મેડમ પ્લીઝ, આખું મારું વાક્ય પૂરું ટૂંકમાં જ બતાવીશ, પણ આ ટૂંકમાં છે ને, ઘણી વખત સ્પષ્ટીકરણ ન થાય ને તો ખોટો મેસેજ જાય. ત્યારે બોર્ડ લાગતા. ઓકે, ઋતુજી, આપનો આપને સમય આપવામાં આવશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ પાછા આવીએ છીએ યુથ પાર્લામેન્ટમાં અને ઋત્વિજભાઈ પાસે જઈશું અને સાંભળીશું ઋત્વિજભાઈને કે શું કહી રહ્યા છે.